દેવગઢ બારિયા તાલુકાના કેલિયા ગામે થયેલી ચોરીના માલ સામાનની વેચણી કરી રહ્યા હતા તે જ સમયે પોલીસે રેડ પાડી સાત આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા। थोड़ा दिवसों अगाउ देवगढ़ बारिया तालुकाना केलिया गामना सुथारफरिया में आवेली एक करियाणानी दुकान में तारा तोड़ी अंदर प्रवेशी दुकानना काउंटरनो ड्रॉवर में राखी मूकेली लाइसेंसवाड़ी बंदूक सोना चांदीना दागीना अने रोकड रकम मरी कुल टोटल मुद्दामाल मरी 64,500 रुपया मालनी चोरी करी तमाम घरफोड़ चोरी की घटना अंजाम आपवामां सफल रह्या हता। તે ચોરીના ગુનાની જાણ દેવગઢ બારિયા પોલીસ મથકે કરાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। તે તપાસ દરમિયાન દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાસ્તા ભાગતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ટીમ બનાવી પેટ્રોલિંગ કરી રહી હતી। તેવા સમયે LCB પોલીસને બાતમી મળી હતી કે થોડા દિવસો અગાઉ દેવગઢ બારિયા તાલુકાના કેડિયા ગામે રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરી ભાગેલા તે તમામ આરોપીઓ ગરબાડા તાલુકાના વડવા ગામના નિસરફરિયામાં રહેતા રણજીત ઉર્ફે રાન્યાના ઘરમાં બેસી ચોરી કરવા આવેલા માલસામાનની અંદરોઅંદર વેચણી કરી રહ્યા છે તેવી બાતમી મળતા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટીમ બનાવી બાતમીવાળા ઘરે રેડ પાડતા પોલીસને રંગે હાથે ચોરીના માલસામાનની વેચણી કરી રહેલા ટોટલ સાત આરોપીઓ પોલીસના હાથે લાગ્યા હતા અને તમામ ઘરફોડ ચોરો આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરતા પોલીસને તેમની પાસેથી ચોરી કરાયેલા કુલ મુદ્દામાલ મળી 1,16,420 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરતા તમામ આરોપીઓ આગળ પણ દાહોદ જિલ્લાના અલગ અલગ ગામમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે ત્યારે પોલીસ તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી। નહીં મુંડા ZSTV દાહોદ।